નમસ્કાર મિત્રો, પીએમ કિસાન યોજનાને લઈને એક ખૂબ જ મોટી અપડેટ સામે આવી છે. મિત્રો, જે લોકો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેના માટે એક ખૂબ જ મોટી અપડેટ આવી છે. હવે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં તપાસો શરૂ કરવામાં આવે છે. કેમ કે મિત્રો, અમુક ખેડૂતો છે જે ખોટી રીતે લાભ લઈ રહ્યા છે, અને જે લોકો ખોટી રીતે લાભ લે છે તેઓને હવે પૈસા પરત કરવા પડશે. કેમ કે મિત્રો, પીએમ કિસાન યોજનાને લઈને ખૂબ જ મોટી અપડેટ સરકારે આપી છે, અને ખેડૂતોના કાગળો પણ તપાસવાનું શરૂ કરી દીધું છે. મિત્રો, આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાને લઈને સરકારે ખૂબ જ કડકાઈ બતાવી છે, એટલે કે ખૂબ જ મોટો આદેશ આપ્યો છે, અને સરકારે આ યોજનાની હેઠળ જમીનોની તપાસના આદેશ પણ આપી દીધા છે. અને મિત્રો, ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના 10 કરોડથી પણ વધુ ખેડૂતો રજીસ્ટર થઈ ચૂકેલા છે. મિત્રો, આગળ વાત કરીએ તો આગળ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સીધા તેમના ખાતામાં 2000 રૂપિયા ખેડૂતને મળે છે. અને મિત્રો, આ 3 હપ્તા સ્વરૂપે વાર્ષિકના 6000 રૂપિયા લેખે પીએમ કિસાન યોજના મારફતે આપવામાં આવે છે. પરંતુ મિત્રો, આ યોજનામાં કેટલાક લોકો જે ખોટી રીતે ફાયદો ઉઠાવી રહ્યા છે મિત્રો, જેના કારણે સરકારે મોટું પગલું લીધું છે. અને મિત્રો, જે લોકોના નામ નોંધાઈ ચૂકેલા છે તેવા ખેડૂતોના કાગળો પણ તપાસવાનું શરૂ કરી દીધું છે. તો મિત્રો, આગળની વાત કરીએ તો આ તપાસમાં મિત્રો, જે ખેડૂતો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તેઓની વિરુદ્ધ હવે સરકાર કાર્યવાહી કરશે, અને તેમની પાસેથી અત્યાર સુધીના તમામ હપ્તા પણ વસૂલ કરવામાં આવશે મિત્રો. અને મિત્રો, વાસ્તવમાં ડાંગર મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેતીની જમીન ધરાવતા દરેક વ્યક્તિ ઉઠાવી શકશે નહીં. અને મિત્રો, આગળની વાત કરીએ તો આગળ એ પણ કહ્યું છે કે મિત્રો, કે સરકારે કેટલાક નિયમો અને શરતો કર્યા છે, જેના કારણે મિત્રો સબસિડીના પણ નવા નિયમો અને નોટિફિકેશન અનુસાર ઇલેક્ટ્રોનિકલી રિટર્ન જમા કરવાની તારીખ હવે ઇલેક્ટ્રોનિકલી, જ્યારે ડેટા ટ્રાન્સમિટર કરવાની તારીખ 30 દિવસની અંદર ફોર્મ ITRV સબમિટ કરવામાં આવશે, અને ત્યારે જ મિત્રો ગણવામાં માન્ય ગણાશે. એટલે મિત્રો, જે ખેડૂત મિત્રો છે કે જે પીએમ કિસાન યોજનાના 2000નો જે હપ્તો આવે છે એ ખોટી રીતે લાભ લઈ રહ્યા છે, તો એને હવે તે પૈસા પરત કરવા પડશે, કેમ કે તેના વિરુદ્ધ સરકાર પૂરેપૂરી કાર્યવાહી કરી શકે છે. બસ, તો મિત્રો આજના વિડીયોમાં એટલું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને તમામ ભાઈઓ સુધી શેર કરજો.